नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। જંબુસરના કિમોજમાં માટીવાડા કાચા ઘરમાં રહેતી ખેડૂતની પુત્રી ઉર્વશી દુબે પાયલોટ બની। ભત્રીજીને પાયલોટ બનાવવા કાકાએ ખર્ચ ઉઠાવ્યો। કાકાના અકાળે મોત બાદ અનેક મુશ્કેલી પાર કરી ઉર્વશીએ સપનું સાકાર કર્યું। भरूच एलसीबी पोलीसे झड़पी पड़ेला साइलेंसर चोरोए अंकलेश्वर में 12 इको कार ना साइलेंसर नी चोरी नी कबूलात करी। दहेजना लुवारा ना पिता पुत्र अमदावाद ना साइलेंसर चोर तोड़की साथे चोरी ने अंजाम आपता हता। इको कार ना साइलेंसर में रहेला कीमती पैलेडियम धातु ने लई चोरी करता हता। अंकलेश्वर नी महादेव होटल ऊपर थी एक मोबाइल फोन नी चोरी। अमदावाद नो पटेल परिवार होटल पर चा नास्तो करवा रोकायो हतो। एक गठियो होटल ला सीसीटीवी कैमरा मा कैद। भरूचना जंबूसरना छेवाड़ाना किमोज गामे माटीवाड़ा काचा घर मा रहती खेडूतनी दीकरी उर्वशी दुबे पायलट बनी मादरे वतन पहुंची हती। પિતાના અથાગ પરિશ્રમના કારણે ઉર્વશીના સપના આજે સાકાર થયા છે। ઉર્વશીએ ગામની ગુજરાતી શાળામાં જ મૂળ પ્રાથમિક શિક્ષણ લીધું હતું। બાળપણથી જ ઉર્વશીને આકાશમાં ઉડાન ભરવાની ઈચ્છા હતી, પરંતુ પાયલોટ બનવાનો ઘણો ખર્ચ આવે છતાં પિતા અને કાકા પપ્પુ દુબેએ નક્કી કર્યું કે આપણે દીકરીની ઈચ્છા પરિપૂર્ણ કરીશું। જોકે કાકાએ દીકરીનો ખર્ચ તો ઉઠાવ્યો, પરંતુ કોરોના કાળમાં અકાળે મોત થતાં ઉર્વશીના અભ્યાસમાં મુશ્કેલીઓ આવી પડી હતી। છતાં ઉર્વશી અને તેના પિતાએ બેંકોમાં લોન માટે આટાફેરા માર્યા અને પિતાની દ્રઢ મક્કમતાથી ઉર્વશી આખરે પાયલોટ બનીને ગામ પરત આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઉર્વશીને પાયલોટ બનાવવા માટે ખુદ સંતો પણ આગળ આવ્યા હતા। સ્તંભેશ્વર મહાદેવ મંદિરના સંત વિદ્યાનંદજી મહારાજે ઉર્વશીને હિંમત હાર્યા વગર આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું। મેં 12th કમ્પ્લીટ કર્યું વિથ મેથ્સ। 12th ના વેકેશનમાં હું વડોદરા ગઈ હતી મારા દીદી સાથે। ત્યાં એ ટાઈમે કોલેજ કરતા હતા। ત્યાં મેં એમના સિનિયર સાથે વાત કરી કે મારે પાયલટ બનવું છે, અને ત્યાંથી મને થોડી બહુ ઇન્ફોર્મેશન મળી કે મારે મેડિકલી ફિટ હોવું જોઈશે, મારે પોલીસ વેરિફિકેશન ક્લિયર રાખવું પડશે, અને FTOsમાં ટ્રેનિંગ લેવા માટે જવું પડશે જે ઇન્ડિયામાં બહુ બધી જગ્યા પર છે। તો એ બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને પછી મેં ઘરે આવીને મારા પેરેન્ટ્સ સાથે વાત શેર કરી કે મારે પાયલટ બનવું છે। કોઈ પ્રોબ્લેમ ના આવ્યો, બટ ત્યાં બી મેં બહુ ડિફિકલ્ટી, ઓબ્વિયસલી એક તો ફાર્મર બેકગ્રાઉન્ડથી ને એકદમથી 25-30 લાખ રૂપિયાનો કરવાનો, એટલે સ્ટાર્ટિંગમાં પેરેન્ટ્સે કીધું કે થોડોક ટાઈમ લાગશે, બટ હા મેં ત્યાં પહોંચી ગઈ જમશેદપુર। કેમ કે ત્યાં બી સ્ટડી કરવાનું હતું, ત્યાં બી લાઇસન્સ ઇશ્યુ થોડા કરવાના હતા બિફોર ફ્લાઇંગના, એ મેં કમ્પ્લીટ કરાવ્યા। 50 આવર્સ જેવું મારું ડન થયું, મેં મારું સોલો રિલીઝ કર્યું। અનફોર્ચ્યુનેટલી મારા અંકલની કોવિડમાં ડેથ થઈ ગઈ, અને એના પછી તો બહુ બધી ડિફિકલ્ટીઝ ફેસ કરી મેં બી મારા ફેમિલી મેમ્બર્સ બધાએ, કે બટ એ ટાઈમમાં બી મારા પપ્પાએ મારું મનોબળ તૂટવા દીધું નથી। એમનાથી જેટલો પ્રયાસ થાય એટલો એમને મને પૂરો પાડ્યો છે કે વાં શું હતું કે 50 આવર્સનું તમે પે કરો તો તમને ફ્લાઇંગ મળે, બટ આ લોકો આમાં બી મને મદદરૂપ થયા છે। અને એના પછી બી અમુક વાર સેટિંગ ના થતું તો ત્યાંના ઇન્સ્ટ્રક્ટર ઇવન આગળ આવ્યા છે કે હા ભાઈ આની ફ્લાઇંગ રોકવી ના જોઈએ, મારા સેલરીમાંથી કટ કરી લેજો પણ આની ફ્લાઇંગ ના રોકતા। એ લોકોએ મારું ડેડિકેશન જોઈને ઇવન મારા ફ્રેન્ડ્સ બી બધાએ ભેગા થઈને એક એક બે બે આવર્સની હેલ્પ કરી છે। તો મારું એક જ એવું કહેવું છે કે મારું ગામડામાંથી નીકળવું ને ત્યાં પહોંચવું, ઝારખંડ પહોંચવું, મતલબ કે આપણું મતલબ ઘરેથી તો બહુ જ સપોર્ટ હતો, મેન્ટલી બહુ જ સપોર્ટ હતો, હું ના નથી પાડતી, બટ મેં ઘરે સ્ટ્રેસ બી બહુ આપ્યો કહેવાય કે આટલું બધું કરેલું ક્યાંથી લાવવાનું, પણ પેલું કહે છે ને કે તમે મહેનત કરો તો ફળ તો ઉપરવાળો આપે જ છે, એવું વિચારવાનું નહીં કે તમે શું મતલબ શું છે લાસ્ટમાં આનું શું તમને મળવાનું છે। અને લાસ્ટ આખરે 2022 20th નવેમ્બર મેં મારું લાસ્ટ ફ્લાઇંગ કમ્પ્લીટ કર્યું, રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ કર્યા, ડોક્યુમેન્ટ મેં DGCA માં સબમિટ કર્યા, અને અત્યારે મારા હાથમાં લાયસન્સ છે। ભરૂચ LCB પોલીસે ઝડપી પડેલા સાયલેન્સર ચોરોએ અંકલેશ્વરમાં 12 ઇકો કારના સાયલેન્સરની ચોરીની કબૂલાત કરી હતી। અંકલેશ્વરમાં છેલ્લા 2 મહિનાથી આતંક મચાવનાર સાયલેન્સર ચોરોને આખરે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ અને ભરૂચ LCB પોલીસની ટીમે પિતા પુત્રને ઝડપી પાડી સાયલેન્સર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો। પોલીસે બંનેની પૂછપરછ કરતા ભરૂચ જિલ્લાના 19 અને સુરતના 2 સાયલેન્સર ચોરીનો ભેદ ઉકેલાયો હતો। ભરૂચ જિલ્લાના 19 પૈકી અંકલેશ્વરના 12 જેટલી ઇકો કારના સાયલેન્સરની ચોરીની કબૂલાત કરી હતી। પોલીસે સઘન પૂછપરછ કરતા બંને પિતા પુત્ર દહેજના લુવારા ગામ ખાતે રહેતા અને અમદાવાદ ઢોળકાના પોતાના સંબંધી અને તેના સાયલેન્સર ચોર ગેંગ સાથે આવી ચોરીને અંજામ આપતા હતા।
લુવારા ગામની નવી નગરીમાં રહેતો અને સિમરખા હનીફ ઉમર સિંધી દિવાન અને તેના પુત્ર ટેન્કર ચાલક મુસીર ઉર્ફે ગુલોની ધરપકડ કરી હતી. તેઓએ કબૂલાત કરી હતી કે બે મહિના પહેલા લુવારા ગામ ખાતે ધોળકાનો સંબંધી મુન્નો આવ્યો હતો અને ઇકો સાયલેન્સર ચોરીમાં વધુ આર્થિક લાભ હોય પોતાની ગેંગમાં ભેરવી લીધા હતા. મુન્નો અમદાવાદ ધોળકાથી કાર લઈ તેના અન્ય સાગરીતો સલીમ, બબલુ, રઈસ, મુલ્લો સહિત છ સાથીદારો સાથે આવતો હતો અને લુવારાના પિતા પુત્ર હનીફ ઉમર સિંધી દિવાન અને મુસીર જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય તેઓને પોતાની સાથે રાખી ભરૂચ જિલ્લામાં સાયલેન્સર ચોરીને અંજામ આપી પેલેડિયમ ઘડી નાખેલું સાયલેન્સર લગાવી દેતા હતા. હાઈવે પર આવેલા ગુરુદ્વારા પાછળ ઝાડી ઝખરામાં સંતાડેલ ચોરીના સાયલેન્સર સાધનો અને બોગસ બે નંબર પ્લેટ સહિતનો મુદ્દામાલ કબજે કરી ટોળકીના અન્ય છ સાગરીતોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. લુવારા ગામ કે જે ભરૂચ જિલ્લાના લુવારા ગામે રહેતા અનિક ઉમર સિંધી અને તેમના દીકરા મુસીર ઉર્ફે ગુલો હરીફ દિવાન કે જેમના દ્વારા સાયલેન્સર ચોરી કરવામાં આવતી હોય તેમને લાવી પૂછપરછ કરતા તેમના દ્વારા કબૂલાત આપવામાં આવેલ. હનીફના સગાવાલા જે કુટુંબી વિવાહ થતા હોય મુન્નો કે જે ધોળકાના છે એ મુન્નો આજથી 1.5 મહિના અગાઉ એમના ઘરે આવેલ. એમના ઘરે આવી અને આવી સાયલેન્સર ચોરી કરવા બાબતે લોકલ વ્યક્તિને વિશ્વાસમાં લઈ એ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ ચોરી કરવાની એમો ધરાવે છે. એ મુન્ના દ્વારા વિશ્વાસમાં લઈને ભરૂચ જિલ્લામાં દહેજની 2, ભરૂચની 5 અને અંકલેશ્વરની અલગ અલગ જગ્યાએથી 12 સાયલેન્સર ચોરી કરવામાં આવેલ. ઇકો ગાડીના સાયલેન્સરમાં પેલેડિયમ ધાતુ આવતી હોય છે તો જૂનું સાયલેન્સર કાઢી પેલેડિયમ ધાતુ સહિતનું આ ધાતુ વગરનું સાયલેન્સર ફિટ કરી દેવામાં આવે છે. આ પેલેડિયમની કિંમત ઊંચી આવતી હોય આ ચોરી કરવામાં આવતી હોય છે તો આવા પેલેડિયમ ધાતુ સહિતના 9 સાયલેન્સર રિકવર કરવામાં આવ્યા છે. અને હાલમાં મુન્નો અને એની સાથે બીજા અન્ય 4 માણસો જે આવતા હતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. હાલમાં પકડાયેલ આરોપી અનિફ વિરુદ્ધ નબીપુર પોલીસ સ્ટેશનમાં પણ 1 ડબલ કરવાનો છેતરપિંડીનો ગુનો નોંધાયેલ છે. એટલે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં જે આ સૌથી મોટી સમસ્યા હતી રાત્રિ દરમિયાન ઇકો ગાડીને એ ડિટેક્શન ભરૂચ જિલ્લા એલસીબી દ્વારા કરવામાં આવેલ છે. અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પરની એક હોટલમાં અમદાવાદના પટેલ પરિવારના મોબાઈલ ફોનની ચોરી થઈ ગઈ હતી. હોટલના સીસીટીવી ચેક કરતા એક ગઠિયો મોબાઈલની ચોરી કરતા કેદ થયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અજય સુરેશ પટેલ પોતાની કારમાં તેમની પત્ની અને ભાઈ ભાભી અને બાળકો સાથે અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં તેમના ભાઈના લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. લગ્ન પ્રસંગ પતાવી રાત્રિના અડસામાં તેઓ પરત અમદાવાદ જઈ રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર મોટાલી પાટિયા નજીક આવેલ મહાદેવ હોટેલ પાસે ચા નાસ્તો કરવા ગયા હતા. દરમિયાન કાઉન્ટર ઉપરથી તેઓ 49,990 રૂપિયાના મોબાઈલ ફોનની ચોરી થઈ ગઈ હતી. તેઓએ કરજણ પહોંચતા મોબાઈલ ફોન નહીં મળતા તેઓ ફરી કરજણથી પરત મહાદેવ હોટલ ખાતે આવ્યા હતા અને મોબાઈલની શોધખોળ કરી હતી. જોકે મોબાઈલ નહીં મળતા હોટલના સીસીટીવી ચેક કરતા કાઉન્ટર પરથી એક યુવક મોબાઈલની ચોરી કરતા કેદ થયો હતો. મોબાઈલ ચોરી અંગે અજય પટેલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 49,990 મોબાઈલની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચની પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ભરૂચ દ્વારા વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવે તે હેતુથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વેળાએ બાળકોને દૂષણમાંથી મુક્તિ કઈ રીતે મળે અને દૂષણથી કેમ દૂર રહે તેમજ અમૂલ્ય જીવન કેવી રીતે જીવાય અને ભણવા પાછળ ધ્યાન કેન્દ્રિત કરે તેવી સમજણ આપવામાં આવી હતી. પોલીસ વિભાગમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ જે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014થી કાર્યરત કરવામાં આવ્યું છે આ યુનિટ સમગ્ર ભારતભરમાં કાર્યરત છે, જેનું મહત્વનું લક્ષ્ય નાના બાળકોને દૂષણોથી દૂર રાખવા, 11-18 વર્ષની ઉંમરમાં સારા નરસાનું ધ્યાન કેમ રાખવું તેમજ સામાજિક મૂલ્યોનું સિંચન કેમ કરવું તે અંગેની સમજણ આપવાનું છે. ખરાબ સોબતના લીધે થતા નુકસાન અંગે દ્રષ્ટાંત સહિત સમજણ અપાઈ હતી. હેરાનગતિના સમય પોલીસનો તુરંત સંપર્ક કરો જેવા સલાહ સૂચન એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના એએસઆઈ કનકસિંહ ગઢવી દ્વારા બાળકોને આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પીઆઈ પાટીદાર દ્વારા બાળકોને સોશિયલ મીડિયામાં ફસાઈ ન જવાય કે ખોટો દુરુપયોગ ન થાય તેના માટે સાવચેતી રાખવા સલાહ અપાઈ હતી. આ કાર્યક્રમમાં પીઆઈ બીએમ પાટીદાર,
એએસઆઈ કનકસિંહ ગઢવી, બળવંતભાઈ, નગરપાલિકા ભરૂચના ઉપપ્રમુખ નીનાબા યાદવ, અંકલેશ્વર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, પ્રિન્સિપાલ શ્રીમતી નેહાબા ઝાલા, મહેશભાઈ નિઝામા તેમજ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના મોટાલી પાટિયા પાસે અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતા આધેડ ચાલકનું મોત નિપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના પટેલ ફળિયામાં રહેતા 55 વર્ષીય મોહન બાબુભાઈ પટેલ પોતાની મોપેડ લઈને કોઈ કામ અર્થે નીકળ્યા હતા. તે સમય દરમિયાન મોટાલી પાટિયા પર નાળાની વચ્ચે પસારતી વખતે કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મોહનભાઈ રોડ પર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે ત્યાંથી પસાર થતા લોકો સ્થળ પર દોડી આવીને અકસ્માતમાં મરણ ગયેલ મોહનભાઈના ફોન પરથી તેમના પરિવારજનોને જાણ કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ આયોજિત 7મા સમૂહલગ્ન મહોત્સવમાં દીકરીઓને પાનેતર વિતરણ કરાયું હતું, તેમજ બંને પક્ષે કંકોત્રીનું વિતરણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અંકલેશ્વર ખાતે કાર્યરત ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સમાજમાં ગરીબ મધ્યમવર્ગીય પરિવારની દીકરીઓ માટે સમૂહલગ્ન મહોત્સવનું આયોજન છેલ્લા 8 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને માતા પિતા કે પછી બંનેમાંથી કોઈ પણ હયાત ન હોય તેવી દીકરીના લગ્નોને પ્રાધાન્ય આપી કરવામાં આવતા આ આયોજનમાં ચાલુ વર્ષે પણ 51 દીકરી પ્રભુતામાં પગલાં પાડશે. ચાલુ વર્ષે લગ્ન સ્થળ જૂની દેવી સ્થિત ગુપ્તા ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં આગામી 10મી માર્ચના રોજ લગ્ન પ્રસંગ હજારો લોકોની હાજરીમાં વડીલો, સમાજના મોભીઓ, સંતો, મહંતોની હાજરીમાં યોજવામાં આવશે. જે પ્રસંગ અનુરૂપ આજરોજ ફાર્મ હાઉસ ખાતે દીકરીઓને પાનેતર વિતરણ અને વર અને કન્યા પક્ષની કંકોત્રી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર 51 દીકરીઓ અને વર પક્ષના સ્વજનો હાજર રહ્યા હતા, જ્યાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તેમને પાનેતર અને કંકોત્રી પણ આપવામાં આવી હતી, તો કમિટી દ્વારા જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુધીરભાઈ ગુપ્તા, પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ચાવડા, ગણેશભાઈ અગ્રવાલ અને સંદીપભાઈ જમિયતભાઈ પટેલ તેમજ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા 51 દીકરીઓના આ 7મા લગ્ન છે. આ લગ્નમાં આર્થિક રીતે જે નબળા માણસો હોય ને દીકરીઓ જેના મા બાપના હોય, મધર ના હોય યા ફાધર ના હોય એના પહેલાં પ્રાધાન્યતા આપવામાં આવે છે. ને અંકલેશ્વર અને હાંસોટના અમુક ભરૂચના બી છે એ લોકો આપને જાણીને મને બતાવતા ખુશી થશે કે 30 એક જોડા ન તો આવા જેના મા બાપ નથી, મા નથી એકલા યા બાપ નથી એ લોકોના અમે લગ્ન કરાવી રહ્યા છે, કેમ કે એમની નોંધણી થઈ ચૂકી છે. આજે 51 દીકરીઓને બોલાવીને પાનેતર સોંપવામાં આવ્યો છે અને કંકોત્રી પણ આપવામાં આવી છે ને ભોજન પાસ આપવામાં આવ્યું છે. તો 10 માર્ચે આ લગ્નનું આયોજન ભવ્યતાથી કરવામાં આવશે. અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની પ્રાથમિક શાળાના વાર્ષિકોત્સવ ઉમંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની પ્રાથમિક શાળાના વાર્ષિકોત્સવ ઉમંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરત પટેલ, તાલુકા પંચાયતના સભ્ય રોનિશાબેન વસાવા, ગામના સરપંચ, જિલ્લા અને તાલુકા સંઘના હોદ્દેદારો અને નિવૃત્ત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના ભાલોદ ખાતે ભરૂચ વહીવટીતંત્ર અને સીએસઆર પહેલ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અને ખેતીની અન્ય નવીન પદ્ધતિઓ વિશે ખેડૂતો માટે મેગા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે યોજાયેલ ખેડૂત શિબિરમાં વિસ્તરણ અધિકારી વિનોદભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદબોધનમાં પ્રગતિશીલ ગુજરાત સરકારના કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે ખેડૂતોને ટ્રેક્ટર, ખેતી માટે ઉપયોગી સાધન સામગ્રીની ખરીદીમાં સબસિડી સહાય સહિતની યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વધુમાં પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો જણાવીને ખેડૂતોને પ્રગતિશીલ ખેતી અંગે પ્રોત્સાહિત કર્યા હતા. ભરૂચ જિલ્લાના ખેતીવાડી અધિકારી પિયુષ માંડણિયાએ પ્રાકૃતિક શિબિરને સંબોધન કરતા જણાવ્યું હતું કે આ પ્રાકૃતિક ખેતી મેગા શિબિરમાં જગતના તાત એવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ઊંડાણથી માહિતી આપી ગાય આધારિત કૃષિ થકી જીવામૃત, ધનામૃત વગેરે બનાવવાની વિવિધ રીતો અંગે રસપ્રદ માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં ઝઘડિયા તાલુકાના હીરપરા ગામના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા નંદલાલ બચુભાઈના ખેતરની મુલાકાત કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વધુ માહિતી આપી ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવ્યા હતા. તાલુકા કક્ષાની પ્રાકૃતિક ખેતી શિબિર અને પ્રદર્શન કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન વિક્રમભાઈ, તાલુકાના અન્ય સદસ્યો, સરપંચ ઝઘડિયા, તાલુકાના વિસ્તરણ અધિકારી વિનોદભાઈ વસાવા, પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ આપતા નરેશ વસાવા, કૃષિ વિભાગના ગ્રામસેવકો, તલાટી ઉપરાંત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના તણખલા ગામે સાંકળ ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે વિન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ તંત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજરોજ તણખલા ગામમાં સાંકળ ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે એસપીસી વિન્ટર કેમ્પમાં નસવાડી તાલુકા પીએસઆઈ એમ એસ સુતરિયા, ડોક્ટર દેવાંગ તથા એએસઆઈ દિનેશભાઈ બચુભાઈ તથા પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓ તથા સીપીઓ ગામિત સુરમાબેન કાતુડિયાભાઈ તથા શાળાના અન્ય શિક્ષકો હાજર રહીને કેમ્પમાં એક દિવસનું ખૂબ જ ઉત્સાહથી તેમજ બાળકો સાથે પોતાના અનુભવની ચર્ચા કરીને આજનો દિવસ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ એસપીસી પ્રોજેક્ટ ઘણા સમયથી ચાલે છે અને આ પ્રોજેક્ટમાં બે પ્રકારની વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે, ઇન્ડોર અને આઉટડોર. આ બંને પ્રકારનું જે તાલીમ છે એ એક આમ જોવા જઈએ તો તમે શિક્ષણ જે શિક્ષણ વિભાગમાં તમે ભણતર સાથે તો જોડાયેલા જ છે, શિક્ષકો સાથે તો રોજિંદુ તમારું જે પણ કાર્ય હોય છે હોય જ છે, અને જે ભણવાનો ભણતરને લગતો વિષય તો તમે રોજે રોજ કરતા જ હોય છે. એની સાથે સાથે આ પ્રોજેક્ટ જે સરકારના અભિગમ પ્રમાણે જે પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એમાં ઘણું બધું એક જાગૃતિ લાવવા માટેના પણ કાર્યક્રમો હોય છે. આજના મા બાપ જે છે આપણે માતા પિતાને પ્રથમ વંદન કરીએ, કેમ કે એ જ આપણા ભગવાન છે. નાના હોઈએ ત્યારથી આપણને મોટા કરે, સ્કૂલમાં ભણવા મોકલે, એની પરિસ્થિતિ ગમે તેવી હોય પણ ગમે તેમ એ આપણને ભણાવે છે, મોટા કરે છે. મારા જીવનની હું વાત કરું તો સૌ પ્રથમ તમને બધાને એક જ વસ્તુ કહીશ, તમે અત્યારે જે બી સ્ટાન્ડર્ડમાં હો, જે બી ધોરણમાં હો, દરેક વ્યક્તિનું જીવનમાં એક લક્ષ્ય હોવું જોઈએ. ધ્યેય વગર જીવન તો જીવી લેવાશે, પણ ધ્યેય વગરનું જીવન, લક્ષ્ય વગરનું જીવન કોઈ કામનું નથી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જંબુસરના કિમોજમાં માટીવાડા કાચા ઘરમાં રહેતી ખેડૂતની પુત્રી ઉર્વશી દુબે પાયલોટ બની. ભત્રીજીને પાયલોટ બનાવવા કાકાએ ખર્ચ ઉઠાવ્યો. કાકાના અકાળે મોત બાદ અનેક મુશ્કેલી પાર કરી ઉર્વશીએ સપનું સાકાર કર્યું. ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડેલા સાયલેન્સર ચોરોએ અંકલેશ્વરમાં 12 ઇકો કારના સાયલેન્સરની ચોરીની કબૂલાત કરી. દહેજના લુવારાના પિતા પુત્ર અમદાવાદના સાયલેન્સર ચોર તોડકી સાથે ચોરીને અંજામ આપતા હતા. ઇકોકારના સાયલેન્સરમાં રહેલા કિંમતી પેલેડિયમ ધાતુને લઈ ચોરી કરતા હતા. અંકલેશ્વરની મહાદેવ હોટલ ઉપરથી એક મોબાઈલ ફોનની ચોરી. અમદાવાદનો પટેલ પરિવાર હોટલ પર ચા નાસ્તો કરવા રોકાયો હતો. એક ગઠિયો હોટલના સીસીટીવી કેમેરામાં કેદ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.